ભાજપના જ નેતાનો સીઆર પાટીલને દૂર કરવાનો કાવ હતો। સીઆર પાટીલ વિરુદ્ધની 1500 પેનડ્રાઈવ પત્રિકા ભારતભરમાં ફેરવવાના ષડયંત્રનો ખુલાસો। વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપમાં યાદવા સ્થળી ચરમસીમાએ છે। અન્ય રાજ્યોના ભાજપના પ્રદેશ પ્રમુખો બદલાયા, પરંતુ અટકળો બાદ પણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદે પાટીલ યથાવત રહ્યા, એનાથી ભાજપના એક જૂથના પેટમાં તેલ રેડાયું છે, જેના કારણે સીઆર પાટીલને બદનામ કરીને હટાવવા માટે ભાજપનું જ એક જૂથ સક્રિય થયું છે। મૂળ મુદ્દો સુરત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર, હીરા તેમજ ટેક્સટાઇલ જેવા દૂધની ગાય ગણાતા ક્ષેત્રોની બબલખ આવકનો હોવાનું મનાય છે। પાટીલ રાજમાં બધી મલાઈ એક જ તરફ જતી હોવાનું અને કેટલાક સિનિયર અને સીઝન્ડ નેતાઓ તડકે મુકાયા હોવાનું સૂત્રો જણાવે છે, જેના પરિણામે સૌથી પહેલા સીઆર પાટીલે ચૂંટણી ફંડમાં ગરબડ કરી હોવાનો જીનેન્દ્ર શાહ નામના યુવકનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે તેની તપાસમાં ઊંડી ઉતરી ત્યાં જ પાટીલ સામેની પેનડ્રાઈવ પત્રિકા વાયરલ થવાનો ચેપ્ટર ખુલ્યો। એમાં સંડોવાયેલા શખ્સો પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગણપત વસાવાની નજીકના મનાતા હતા। બીજી તરફ પાટીલના નજીક ગણાતા 84 ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ મામલે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી, તેમાં ધારાસભ્ય ગણપત વસાવાનું નામ ઉછળ્યું છે।